એના અલગ અલગ વિશે સ્તર વિશે વાત કરવામાં આવી છે તો ફટોફટ આજે જે જે પ્રસ્તાવના અને મુખ્ય બાબત છે એ સમજી લઈએ આપણે અલગ અલગ ભાગમાં આ પાઠને ભણવાનો પ્રયત્ન કરીશું તો પહેલા પાઠમાં આપણે જોઈએ તો પ્રથમ આપણે વાત કરીએ તો આપણી પૃથ્વી જે છે એક ગ્રહ છે એ એવો ગ્રહ છે જ્યાં માનવ વસવાટ કરે છે અને એ પણ કેવું છે જ્યાં વિકસિત સજીવ જીવન જોવા મળે છે અને આપણો એક અવકાશીય પિંડની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે તો કે ગોળ જ છે તેની અંદર બહાર અને સતત અંદર એક પરિવર્તન થતું રહેતું હોય છે શું આપણે એવું વિચાર્યું છે કે આંતરિક ભાગમાં શું હશે ના આપણે આ વિશે કંઈ વિચાર્યું નથી તો ચાલો આપણે જોઈએ કે પૃથ્વીની શેની બનેલી છે કયા કયા પદાર્થની બનેલી છે તો હવે આપણે જોઈએ કે પૃથ્વીની આંતરિક ભાગ કે ભૂગર્ભ ભાગ જેને કહેવામાં આવે છે તો પૃથ્વી જે છે એ કેવી છે તો કે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપરના સ્તરથી એક સ્તરથી ગોઠવાયેલી હોય છે કે એક પડ તમે ડુંગળીનું જેમ ખોલો અને બીજું પડ મળી આવે આપણે ડુંગળીમાં એવી જ રીતના પૃથ્વીમાં એક સ્તરની નીચે બીજું સ્તર બીજા સ્તરની નીચે ત્રીજું સ્તર એવી રીતના ગોઠવાયેલું છે આવા અનેક સ્તરનું બનેલું હોય છે પૃથ્વીની સપાટી આ સૌથી ઉપરના સ્તરે ને આપણે શું કહીએ તો ભૂ કવચ છે તો મિત્રો અહીંયા તમે ધ્યાન રાખશો તો અહીંયા જુઓ તો આપણું પૃથ્વીનો જે અહીંયા તમને સૌપ્રથમ જે કાળી પટ્ટીનો ભાગ દેખાય છે એને કહેવાય છે આપણે ભૂ કવચ આ સૌથી પાતળું સ્તર છે તો બીજો બીજો પ્રશ્ન બન્યો કે આ પૃથ્વીનું જે ઉપરનું પડ હોય છે એ કેવું હોય છે તો કે સૌથી પાતળું સ્તર હોય છે ત્યારબાદ વાત કરીએ કે ભૂમિખંડ આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનીજોની બનેલી છે એટલે કે આ જે પૃથ્વીની જે સપાટી છે તે કેવી બનેલી હોય છે તો કે પૃથ્વીની સપાટી છે સિલિકાની અને એલ્યુમિનિયા જેવા ખનિજોની બનેલી છે સિલિકાને આપણે શું કહીએ તો કે સિલિકાને આપણે જે છે સી તરીકે એટલે સી ફોર સિલિકા અને એલ એટલે કે એલ્યુમિનિયમ આવા ટૂંકા નામથી પણ આપણે ઓળખીએ છીએ તો મહાસાગરનું જે કવચ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે તો અહીંયા આપણે એક યાદ રાખીશું તો અહીંયા આપણને જે પૃથ્વીનું જે સ્તરની વાત કરી હતી એ સિલિકા અને એલ્યુમિનિયમ બનતી જ્યારે સિલિકા અને એલ્યુમિનિયમની જગ્યાએ શું આવ્યું અહીંયા તો કે મેગ્નેશિયમ આવ્યું એ શેના માટે તો કે સમુદ્ર જ્યાં જ્યાં પાણીનો ભાગ છે એવી જમીનની વાત થઈ જો અહીંયા છે તો કે જ્યાં પ્રવાહી છે પાણી છે સમુદ્રનો ભાગ છે તેનું સ્તર કેવું બનેલું છે તો કે સાથે તમારે યાદ રાખવાનું છે કે એ બનેલું છે મિત્રો યાદ રાખજો સિલિકા અને એલ્યુમિનિયા આવે તો એ પૃથ્વીનું સ્તર છે ઉપરનું બરાબર ભૂકવ છે જ્યારે આપણે પાણીનું જે ઉપરના સ્તરની વાત કરીએ કે જે પાણીનો જે જમીનનો ભાગ છે બરાબર એ શેનું બનેલું છે તો કે એ છે મેગ્નેશિયમનું બનેલું છે બરાબર તો આના વિશે હવે જાણવું ગમશે તો પૃથ્વીના કદનો માત્ર છે એ ભૂગર્ભ છે પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર સુધી છે તો અહીંયા તમે ધ્યાન રાખશો મિત્રો તો કઈ તમને અહીંયા જે લાલ ભાગ દેખાય છે ત્યાંથી લઈ અને આપણે અહીંયા અંતે છેડા સુધી આવે એને ત્રિજ્યા કહેવાય બરાબર તો એ ત્રિજ્યા કેટલો કિલોમીટર છે તો કે છ હજાર ત્રણસો ને એકોતેર કિલોમીટર આખો ભાગ ગણવામાં આવે તેને આપણે વ્યાસ કહીએ છીએ ગણિતની ભાષામાં આપને ખબર છે વ્યાસ જે છે એ આખો હોય ત્રિજ્યા છે હંમેશા અડધી હોય તો આ પણ બાબત ધ્યાન રાખવી હવે આ કવચની બરાબર નીચે શું હોય છે તો કે મેટલ હોય છે જે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે બરાબર જે ભૂ કવચ છે

કહેવા એને નિરફ કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાનનું દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે જેમ જેમ તમે પૃથ્વીના નીચેના સ્તરમાં જોશો એમ પૃથ્વીનું તાપમાન છે એ વધતું જશે અને દબાણ પણ વધતું જશે તો મિત્રો હવે એના પછી જોઈએ કે ખડકો અને ખનિજો તો કે ખડકો એ પોતાના ગુણ કદ અને તેના નિર્માણની પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે અને પૃથ્વી ની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના મુખ્ય ત્રણ ભાગ છે તો આ ત્રણ ભાગ છે કયા કયા શેના બનેલા હોય છે તેના વિશે આપણે પછી વાત કરીશું બરાબર અને કેવા કેવા પ્રકારના ખડકો જોવા મળે છે તો આપણે આજે વાત કરી છે કે પૃથ્વીની બેઝિક રચના વિશે વાત કરી છે તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયોની અંદર જોઈશું પૃથ્વીના ખડકો વિશે